મૂળ દ્વારકાના અને છેલ્લા દસેક વર્ષથી રાજકોટના પોપટપરામાં કોળી મહિલા સાથે લિવ ઇન રિલેશનશીપથી રહેતા પ્રૌઢનું સોમવારે બપોર બાદ સિવિલ હોસ્પિટલ ચોકની નિરાની કેબિન પાસેથી તેની સ્ત્રી મિત્રની જાણમાં અપહરણ થયું હતું ઘટના બાદ તુરંત પોલીસ કમિશનર ઓફિસે પહોંચેલા અપહૃત પ્રૌઢના મિત્રના ફોન પર પાંત્રીસ લાખની માગણી કરી અને જો નહીં સંતોષાય તો અપહૃત જીવતો નહીં રહે તેવી ધમકીઓ શરૂ થઈ હતી આ ધમકી ડીસીપી રવિ મોહન સૈનીએ કાનું કાન સાંભળતા ઘટનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચને કામે લગાડી હતી મોડી રાત્રે જામનગરના ચંગા ગામના ફાર્મ હાઉસમાંથી અપહૃત દોલુભા દેવુભા વાઘેરને ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ હેમખેમ છોડાવી દિલીપ પરબત ગોઢાણિયા તેના ભાઈ અશોક પરબત ગોઢાણિયા વગેરેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી અને તેમના એક મિત્ર દૌલુભા સાથે હતા તે દરમિયાન દૌલુભાને કોઈ દિલીપભાઈ નામના વ્યક્તિનો ફોન આવેલો અને એમને નજીકમાં બોલાવેલા મળવા જેથી તેમણે ફરિયાદીને વાત કરી પોતે ગયેલા હતા ગયા પછી તેમને કારમાં અન્ય એક વ્યક્તિની મદદથી દૌલુભાને જામનગર તરફ લઈ ગયા પછી મોડી રાત સુધી ફરિયાદીબેન રસીલાબેન પર ફોન કરાવેલા હતા અને પાંત્રીસ લાખ રૂપિયા જો આપવામાં નહીં આવે તો એમના જે મિત્ર છે એમનું મોડું નહીં જોઈ શકે જે પછી ફરિયાદીબહેને પોલીસને જાણ કરી એમનો ગુનો પ્રદ્યુબનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર તપાસમાં જોડાઈને આરોપીઓ બાબતે તથા ભોગ બનનાર ક્યાં છે તે બાબતે સતત ફરિયાદીને ફોનમાં વાતચીત ચાલુ રખાવી જેથી ટીમે આખી અલગ અલગ જગ્યાએ સેટ કરી અને ટ્રેપ ગોઠવેલી પૈસા આપવા માટે ફરિયાદી તૈયાર કર્યા હતા અને આજ રોજ જે દિલીપભાઈ તેમના બ્રધર અશોકભાઈ અન્ય ભરતભાઈ છે અને અન્ય એક ભરતભાઈ મેર ચાર વ્યક્તિઓને પકડી પાડેલા હતા અને જે ભોગ બનનાર છે દલોબા તેમને હેમખેમ પરત લાવેલા હતા અને હાલમાં ચારેનો કબજો મેળવી પ્રદ્યુમનગર પોલીસ દ્વારા રિમાન્ડ માગી ખરેખર શું કારણ હતું તે બાબતની તપાસ કરવામાં આવશે